નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વનું એવું સ્થળ જે અજંતાની ગુફા, એમના વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, અજંતાની ગુફાઓ, આગળ વાત કરીએ મિત્રો, આ અજંતાની ગુફાઓ છે એક ગાઢ જંગલથી ઘેરાયેલ એવી અશ્વનાળ આકારની ખીણમાં, જે અજંતા ગામથી 3.5 કિલોમીટર દૂર બનાવવામાં આવેલી છે. તો મિત્રો, અજંતાની ગુફાઓ કેવા આકારની છે? તો અશ્વનાળ આકારની અથવા તો અર્ધચંદ્રાકાર આકારની, જે ક્યાં આવેલી છે? તો અજંતા ગામથી 3.5 કિલોમીટર દૂર આવેલી છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં વાગોરા નદીના કિનાર પર આવેલી છે. તો મિત્રો, આપણે અજંતાની ગુફામાં ખાસ કરીને રાજ્ય યાદ રાખીશું. તો કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં. કયા જિલ્લામાં? તો ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. કઈ નદીના કિનારે આવેલી છે? તો વાગોરા નદીના કિનારે આવેલી છે. આ ગુફાઓનું નિર્માણ ઈસવીસન પૂર્વે બીજી સદીથી ઈસવીસન 650 સુધીમાં થયું છે એવું માનવામાં આવે છે. પાષાણોને, એટલે કે પથ્થરોને કાપીને બનાવેલા બૌદ્ધ ગુફાઓમાં જાતક કથાઓના આધારે ભગવાન બુદ્ધનું જીવન રંગ, સાંસારિક જીવનના ચિત્રો તેમજ જીવન રસથી છલોછલ એવી કલા સમૃદ્ધિને શિલ્પ અને રંગરેખા દ્વારા ભીતચિત્ર સ્વરૂપે મિત્રો આમાં કંડારેલી છે. ઈસવીસન 1819-1829માં અર્ધચંદ્રાકાર આ જે પહાડી છે, એ પહાડીમાંથી એકથી એક ચડિયાતી એવી 29 ગુફાઓની સંખ્યાબંધ હારમાળાઓનો સમૂહ ઉપસી આવ્યો છે. તો મિત્રો, ક્યારે આ સમૂહ ઉપસી આવ્યો છે? તો 1819-1829 સમયગાળા દરમિયાન કુલ કેટલી ગુફાઓ? તો કે 29 ગુફાઓની સંખ્યાબંધ હારમાળાઓનો સમૂહ ઉપસી આવ્યો છે. ઈસવીસન 1819માં, એટલે આમ સરળતાથી યાદ રાખી શકાય 1819. તો ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે આ વિસરાઈ ગયેલી અજંતાની જે ગુફાઓ છે એ ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. તો મિત્રો, વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કોણે કરી હતી અને ક્યારે કરી હતી? તો 1819માં કેપ્ટન જ્હોન સ્મિથે કરી હતી. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ ખૂબ જ મહત્ત્વની છે. અજંતાની ગુફાઓને મિત્રો બે ભાગમાં વહેંચી શકાય છે, જેમાં પહેલું ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજું શિલ્પકલા આધારિત ગુફાઓ. બે ભાગમાં વહેંચી શકાય, એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજું શિલ્પકલા આધારિત ગુફાઓ. આગળ અભ્યાસ કરીએ તો અજંતામાં કુલ 29 ગુફાઓ છે. સર્વ ગુફાઓ વાગોરા નદીની અર્ધચંદ્રાકાર પહાડી પર આવેલી છે. તો મિત્રો, કુલ કેટલી ગુફાઓ છે? તો 29 ગુફાઓ છે. કઈ નદીની? તો કે વાગોરા નદીની અર્ધચંદ્રાકાર જે પહાડી છે ત્યાં આવેલી છે. અજંતામાં ઘણા વિહારો આવેલા છે, જે બે ચરણોમાં બનેલ છે, જેમાં પ્રથમ ચરણને હીનયાન કહેવાયું છે. તે બૌદ્ધ ધર્મના હીનયાન મત સાથે સંબંધિત છે. હીનયાન એ ધર્મનો એક ફાટો છે, જેમાં બુદ્ધના મૂર્ત રૂપનો કોઈ ઉલ્લેખ નથી. બીજા ચરણને મહાયાન ચરણ કહ્યું છે, જે ઓછો કટ્ટર છે, જેને ઘણા લોકો વાંકાટક ચરણ પણ કહે છે. તો મિત્રો, આપણે યાદ રાખી શકાય કે બીજા ચરણને, એટલે કે મહાયાન ચરણને લોકો કયા ચરણ તરીકે ઓળખે છે? તો વાંકાટક ચરણ તરીકે ઓળખે છે. પ્રથમ સદીમાં થયેલા બૌદ્ધ વિચારોમાં એ સમયથી બુદ્ધને દેવતાઓનો દરજ્જો આપવા મંડાયો અને તેમની પૂજા થવા લાગી. પરિણામે બુદ્ધને પૂજા અર્ચનાનું કેન્દ્ર બનાવાયા, જેથી મહાયાનની ઉત્પત્તિ થઈ. અજંતા એક પ્રકારનું મહાવિદ્યાલય મઠ હતું, જે યુએન સાંગના મતે. તો મિત્રો, યુએન સાંગના મતે અજંતા એ શું હતું? તો એક મહાવિદ્યાલય મઠ, અથવા તો મહાવિદ્યાલય મઠ એ કોના મતે હતું? તો યુએન સાંગના મતે. અહીંયા મહાવિદ્યાલય મઠમાં શિક્ષક અને છાત્ર એક સાથે રહેતા હતા. મિત્રો, એ અતિ દુઃખદ છે કે કોઈપણ વાંકાટક ચરણની ગુફા હજી સુધી પૂર્ણ નથી, કારણ કે એમનો શાસક, જે વાંકાટક વંશની એકાએક જે શક્તિ હતી, એ શક્તિવિહીન થઈ ગયો.
જેથી તેની પ્રજા પણ મુશ્કેલીમાં આવી ગઈ, સંકટમાં આવી ગઈ. આ કારણે બધી જ એમની જે ગતિવિધિઓ હતી એ અટકી ગઈ, એટલે કે બાધિત થઈ ગઈ. અને આ સમય મિત્રો અજંતાનો અંતિમ કાળ હતો. આ 29 ગુફાઓમાંથી વર્તમાનમાં ફક્ત 6 ગુફાઓ જ સારી હાલતમાં છે. આ 6 ગુફાઓની સંખ્યા આપણે જોઈએ તો 1, 2, 9, 10, 16 અને 17. એમાંથી મિત્રો 16 અને 17 નંબરની ગુફા છે એ ગુપ્તકાળની છે. ચિત્રકલા આધારિત ગુફાઓ તો 1, 2, 10, 16 અને 17. તો આજે 5 ગુફાઓ છે એ ચિત્રકલા આધારિત છે. તો આ ગુફાઓના ચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે. મિત્રો આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે. તો કદાચ બની શકે કે ભીંતચિત્રો છે કયા ધર્મ આધારિત છે, તો આપણે કહી શકાય કે બૌદ્ધ ધર્મ આધારિત છે. અજંતાની ગુફાઓના પણ બે પ્રકાર છે, એક ચૈત્ય ગુફાઓ અને બીજું વિહાર ગુફાઓ. કેટલા બે પ્રકાર છે મિત્રો? બે પ્રકાર, એક ચૈત્ય ગુફા અને બીજું વિહાર ગુફા. 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ જે ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકીની બધી ગુફાઓ છે એ વિહાર ગુફાઓ છે. તો 9, 10, 19, 26, 29 એ ચૈત્ય ગુફાઓ અને બાકી બધી વિહાર ગુફાઓ. મિત્રો પ્રથમ નંબરની ગુફામાં ભગવાન બુદ્ધની વિશાળકાય પ્રતિમા અને અલંકૃત સ્તંભ પર 4 હિરણો કંડારેલા છે. આ ગુફામાં અજંતાનું સુપ્રસિદ્ધ પદ્મપાણી બોધિસત્વનું ભીંતચિત્ર છે, જે રંગ અને રેખાની કલા સૃષ્ટિમાં અનન્ય છે. તો મિત્રો પ્રથમ નંબરની ગુફામાં શું છે? તો પ્રથમ નંબરની ગુફામાં ભગવાન બુદ્ધની વિશાળકાય પ્રતિમા છે, જે અલંકૃત સ્તંભ પર 4 હિરણો વડે કંડારેલા છે. આ સિવાય બીજું ત્યાં શું છે? તો પદ્મપાણી બોધિસત્વનું ભીંતચિત્ર છે, જે કઈ દ્રષ્ટિએ? તો રંગ અને રેખાની કલાની દ્રષ્ટિએ અનન્ય છે. બીજા નંબરની ગુફામાં જાતક કથા આધારિત ચિત્રો તેમજ બુદ્ધના જન્મ પહેલાં એમની માતા જે માયાદેવી છે એને સ્વપ્નમાં દેખાયેલા હાથીના પ્રસંગનું એક પ્રખ્યાત ચિત્ર છે. તો મિત્રો બીજા નંબરની ગુફામાં શું આવેલું છે? તો બીજા નંબરની ગુફામાં જાતક કથા આધારિત ચિત્રો તેમજ ખાસ કરીને બુદ્ધના જન્મ પહેલાં એમની માતા જે માયાદેવી છે એમને સ્વપ્નમાં દેખાયેલા હાથીના પ્રસંગનું પ્રખ્યાત ચિત્ર છે. તો એની માતાનું નામ પણ મિત્રો આ સાથે આપણે મળી જાય કે બુદ્ધની માતાનું નામ શું હતું, તો માયાદેવી, એવું પણ કહી શકાય. 10 નંબરની ગુફા વિશાળ ચૈત્ય છે અને અજંતાની ગુફાઓમાં સૌથી જૂની છે. તો અજંતાની ગુફાઓમાં સૌથી જૂની કઈ ગુફા છે? તો 10 નંબરની ગુફા છે એવું કહી શકાય. 16 નંબરની ગુફા ગુપ્તકાળની છે, જેમાં વાગોરા નદીના પાણી અને પહાડી પરથી પડતા ધોધનું સુંદર દ્રશ્ય દેખાય છે. અહીં અજંતાની સર્વોત્તમ ચિત્રો આપેલા છે, જેમાં મરણોન્મુક્ત સુંદરીનું ચિત્ર જે સમગ્ર સૃષ્ટિમાં અનન્ય છે. તો મિત્રો કોનું ચિત્ર સમગ્ર સૃષ્ટિમાં અનન્ય છે? તો આપણે કહી શકાય મરણોન્મુખ સુંદરીનું ચિત્ર, જે સમગ્ર સૃષ્ટિમાં અનન્ય છે. અથવા તો પહાડી પરથી પડતા ધોધનું સુંદર દ્રશ્ય ક્યાં દેખાય છે? તો 16 નંબરની ગુફા પાસે, કે જે ગુપ્તકાળની છે, જેમાં વાગોરા નદીના પાણી અને પહાડી પરથી પડતા ધોધનું સુંદર દ્રશ્ય દેખાય છે. આગળ 17 નંબરની ગુફા એ પણ ગુપ્તકાળની જ છે, જેમાં ભગવાન બુદ્ધ સંબુદ્ધ થઈ પોતાના રાજમહેલમાં યશોધરા પાસે ભિક્ષા માગવા આવે છે. તો મિત્રો યશોધરા છે એ એમની પત્નીનું નામ છે. અત્યારે યશોધરા દ્વારા થતું સ્વપુત્રનું સમર્પણનું અમર ચિત્ર છે. મિત્રો 17 નંબરની ગુફા જે ગુપ્તકાળની છે, જેમાં ભગવાન બુદ્ધ સંબુદ્ધ થઈ એટલે કે દીક્ષા લીધા પછી પોતાના રાજમહેલમાં એમની પત્ની યશોધરા પાસે ભિક્ષા માગવા આવે છે, ત્યારે યશોધરા દ્વારા થતું સ્વપુત્રનું સમર્પણનું અમર ચિત્ર છે. આ ગુફાઓના ચિત્રોની શૈલી શ્રીલંકાના સિગિરિયા ચિત્ર શૈલીથી ઘણી બધી મળતી આવે છે. તો મિત્રો આ ગુફાઓની શૈલી કોને મળતી આવે છે? તો શ્રીલંકાના સિગિરિયા ચિત્ર શૈલીને ખૂબ જ મળતી આવે છે. અજંતાની ગુફાઓ શરૂઆતની બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. કઈ કઈ કલાના? તો કે વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂના છે. આ ગુફાઓની તેની આગવી કલા સમૃદ્ધિને કારણે ભારતમાં અને જગતભરમાં આ અજંતાની ગુફાઓ પ્રખ્યાત છે. આ ગુફાઓમાં
ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાનો સુભગ સમન્વય થયેલો છે. જે ત્રણ કલા, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાનો ત્રિવેણી સંગમ કહેતો પણ ચાલે તો સુભગ સમન્વય થયેલો છે. આ ગુફાઓના અપૂર્વ કલા સર્જનને ભારતીય કલા વિશ્વમાં ગૌરવવંતી બનાવી છે. અજંતાની ગુફાઓને યુનેસ્કો દ્વારા ઈસવીસન 1983માં વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સામેલ કરવામાં આવેલી છે. મિત્રો, આ વાક્ય આપણા માટે ખૂબ જ મહત્વનું છે કે અજંતાની ગુફાઓને કોણે, તો કે યુનેસ્કો દ્વારા, જે તો આપણે ખ્યાલ આવી જાય, પણ ક્યારે એ બહુ મહત્વનું છે. તો 1983માં શેમાં, તો કે વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સામેલ કરેલું છે. વિશેષ મિત્રો માહિતી લઈએ તો ચૈત્ય એટલે શું, તો ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનો પ્રાર્થના અને ઉપાસ માટેનું સ્થળ, એને ચૈત્ય કહેવાય. અને વિહાર એટલે શું, તો વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહે છે અને અધ્યયન કરે છે. મિત્રો, અજંતાની ગુફાઓમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.